ए रामारणु जाना धनी रे पोकन गठना की રાજસ્થાન બાય રોડ ગયા છે, એમને ખબર હશે કે રાજસ્થાન ની ધરતી માં પગ મૂકો એટલે દરવાજા માથે લખ્યું પધારો મારે દેશ. સાહેબ આવકાર ની ધરતી છે, પ્રેમ ની ધરતી છે. અને એ રાજસ્થાન ની એ મારવાડ ની કોઈ બાય હોય એમાં ફાટેલ તૂટેલ લુગડા પહેર્યા હોય, કોઈ સાજિંતર નહીં, કોઈ વાજિંતર નહીં, અંતરનો ભાવ અને પાહેર પિત્રના મંજીરા લઈ અને બાર બીડના ધણીને યાદ કરે ખેમરા પણ કેમ. ઘનઘોર જંગલ માં વાણિયા નું પત્ર કરી મિલકત લૂંટી ભાગી જાય, ભાગી જાય, ભાગી જાય. ચોર લૂંટારા ભાગી ગયા. હવે ઘનઘોર જંગલ માં એકલી અબળા બાય પાછી વાણિયા ને
આપણું વરણ હોય તો હિંમત હોય, આ તો ઈ મળે નહીં. બાર પીના ધણીને હાકલ કરે અને પોકાર કરે, પણ કેમ પોતાના ભક્ત નો અંતર નો નાદ સાંભળી બાર બીજ નો ધણી પોકરણગઢ નો તીર એક પણ ક્ષણ નો વિલંબ કર્યા વગર નીકળી ગયા. અને ભગત ની વારે પરમાત્મા આવે જ છે, પણ ભરોસો હોય અને ધીરજ હોય બે જોઈએ. હા માય ભાઈ, કાલે જ વાત કરી હતી કે પરમાત્મા કહે કે તું મને ગાળ દઈશ, હું સહન કરીશ, પણ મારા ભગતને રંજાડતો નહીં. હા પણ ભગતને ધીરજ જોઈ અને ભરોસો જોઈ બે. એક ગામ આખું ભગતને ઘેરી અને ચોકમાં લાવીને મારવાની તૈયારી કરે. રુક્મણીજી એમ કહેવાય કે દૂધનો વાટકો અંબાવે નારાયણને, અને નારાયણ મોજડી પહેર્યા વગર નીકળે. એટલે રુક્મણી કે કાં ભગવાન આવડી ઉતાવળ, કે મૃત્યુલોકમાં મારા ભગતને આખું ગામ મારવા ઊભું થયું છે, એટલે મારે એની મદદ કરવા, એની ભીડ ભાંગવા જવું પડશે. અને ગયા એવા પાસા આવ્યા રુક્મણી કે એટલી વારમાં ભીડ ભાંગીને આવી ગયા? તો કે ના. તો કે ગયા તા ને? તો કે હું જાઉં એ પહેલા ભગતે હામાં પાણા લઈ લીધા હતા ગામ હામું. પાણા લઈ લે એની સામે નહીં, સંપૂર્ણ ભરોસો હોય. અને બાર બીજનો ધણી નીકળ્યો ભાઈ મદદ કરવા, પણ કેમ એ લીલુડો છે ઘોડીનો, રે લીલુડો છે આવો નહીં આવો નહીં લીલો ડાર્ક નહીં ને પિસ્તાય નહીં. એ લીલુડો છે ઘોડીનો, રે લીલુડો લીલુડો લીલુડો. Yeah.
બધાના ભક્તનો હાથ સાંભળી આવીને બાઈને કે ઉઠ ઉઠ અબડા આદરને માથું જોડ એ ત્રણે ભુવન માથી ગોતી લાવું છો માન ગોતી લાવું એટલું નહીં પણ એને આંખે કરું આંધળો ને દિલે કાઢું છો કાઢું છું મલકદાને કયા તો નો છો ઈ ચોર લૂંટારાને દંડ દે વાણિયાને સજીવન કર્યો પછી ભક્તિ લાગી બાકી પેલા ભક્તિ જેવું કઈ હતું નહીં એ તો ઘરના ભેળો ગયો તો ને કામ આવી ગયો ભાઈ હા કારણ વગરનો અંટાઈ ગયો ભાઈ તો પણ વાણિયાની ધા સાંભળી બાર બીડના ધણીએ વાણિયાને સજીવન કર્યો પછી એને થયું પીર જેવું કઈ છે તો ખરું હો બાકી સમાજમાં બાપુ બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ લાગે નહીં હા ભગવું ભાડ્યું નથી ને પડ્યા નથી એ માં બે ચાર નો આવે એક રાજા આ બીજો ચારો ત્રીજો વાણીઓ ચોથી નાનકડી નાર એટલા ભક્તિ લાગે નહી નારે નારે એને લાગે ના 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 રામ રામ કરો એટલા ભક્તિ લાગે નહી બાપુ એટલે તાત્કાલિક નો લાગે એમ લાગે તો ખરી પણ ઇમરજન્સી 108 મે જેમ આવી એમ નો લાગે જોઈ 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 જોઈને ડગલા ભરીએ પારખા વિના પ્રીત ન કરીએ બાપ એટલે હો ગરણે ગાળે ને પછી ખબર પડે કે ના આમાં છે તો માને રાજા ચારા વાણિયો પોતાની પ્રજા માટે પોતાની જાત બજારમાં વેચાવા માટે મૂકી દે બાપ ખરીદો ખરીદો દુનિયાના લોકો રાજા હરિશ્ચંદ્ર જેવો રાજા થાય છે ચારણ ને ભક્તિ લાગે નહીં પણ લાગે તો આ ઠાકર ને સાહેબ દ્વારકા ધીશ ને હામે બેહાડી સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામનો ગ્રંથ સંભળાવતા હોય નારાયણ નારાયણ રે મોરા કારણ હું ચારણ હરિ ગુણ જવાબ તો સોનો બાપુ આ તો થોડો ખટકે એવો એટલા માટે છે કે કોઈ મોટા સંતને મળવા જવું હોય તો આપણે કેટલી અદબથી જવું પડે કોઈ મોટા અધિકારીને મળવા જવું હોય તો બટન ખુલ્લા રખાય નહીં હાથ વાહે રાખવા પડે કેટલી એની અદબ જો જાળવતા હોય તો આ તો દ્વારિકાનો નાથ બ્રહ્માંડનો અધિપતિ એની સામે હું શબ્દ બોલાય નહીં કારણ કે હું અભિમાનનું પ્રતીક છે તે છતાં સંત મહાત્મા ઈશ્વરદાસજી કે નારાયણ નારાયણ મોરા કાટણ ફંદ હું ચારણ હરિગુણ ચવા એ મારા નાથ હું તો જગદંબાનો ઉપાસક છું ભવાનીનો ઉપાસક છું દેવીનો દીકરો છું અને છતાંય તારા ગુણ ગાવ એ તો મારા માટે સોનું અને સુગંધ બે ભેગી વાત છે હરિરસ નામનો ગ્રંથ સંત મહાત્મા ઈશ્વરદાસજી હમળાવે દ્વારિકાના નાથને રોજનો ક્રમ દરિયામાં જાય ઈશ્વર ઘોડા ઝીંકિયા મહાસાગરની માય હવે તારણ હારો તારશે સાયા પકડી બાય એમાં મા રૂકમણી પડખે બેઠા આખો હરિરસ સાંભળી લીધા પછી જગદંબાએ કીધું કે હે ઈશ્વર હે ચારણ તું તો દીકરો મારો કહેવાય અને તારા બાપના ગુણગાન ગાશ મારું શું લખું અને ત્યાર પછી રચાણું એ સંત મહાત્મા ઈશ્વરદાસજી કૃત દેવ્યાણ શું લખ્યું ઈશ્વરદાસજી કરતા હરતા સિંહ હિંકારી કાલ કાલ રૈયણ કો મારી સચ જેક રાત શિક્ષર નારી જગની માવણ જો જગ ધાતા દવા દવળ કર દવતું દવડા કૃષ્ણા કુબજા કુજરી કમળા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા આવી ભક્તિ કરે કરે નહીં પણ કરે તો પૂરી કરે છે બીજી વાત ઈડર પાસે કુવાવા ગામનો સાયાજી ઝુલા નામનો ચારણ એને દ્વારિકાધીશની ભક્તિ એવી કરી ઈડરના દરબારમાં બેઠા છે વાત હાલે દુહા છંદની રમઝટ હાલે શ્રાવણ જલ વરસે સુંદર સરસે બાદલ વરસે યંબર શેતર વરિગિરી વરસે લતા હરસે નદિયા વરસે સાગર છે સંપત્તિ હરસે છે સમરસે વિપત ચોપાટ રમતા જાય
અને દરબાર સામે વાતો કરતા જાય એમાં સાયાજી જુલાય ના હાથ આમ થયા આમ આમ કઈ કર્યું એટલે બગલિયા હોય ને ઈ કે બાપુ કુશોત ખરા કવિરાજે શું કર્યું તો કે ના ના કઈ નથી કર્યું તો કે એના હાથ કાળા થઈ ગયા કઈ કામણ તુમણ કર્યું તમારી કુકરી મારવા અરે બાપ કામણ તુમણ કઈ નથી કર્યું બહુ કહેવામાં આવ્યું એટલે કીધું કે દ્વારકાધીશ ના વાઘા બાપુ મેં હોલવ્યા હવે ક્યાં ઈડર ને ક્યાં દ્વારિકા કે કવિરાજ આવું બને આજુબાજુ રહેવા વાળા જ પથ્થર ખાંડતા હોય એને કીધું રાજા આ બધું કવિરાજ ટાઢાપોરના ઝીંકે છે તપાસ કરાવો અને તાબડતોબ એ વખતમાં ઘોડા મોકલ્યા કે ઊંટું મોકલ્યું કે અને તપાસ કરાવી દ્વારિકામાં જઈ ઈડર રાજના માણસો ગુગળીને પૂછે છે કે હે ગુગળી હે મહારાજ ફલાણી તારીખે ફલાણી તિથિએ આવી કોઈ ઘટના બનીતી ખરી તો કે હા પરમાત્માની આરતી કરવા માટે આરતી પ્રગટાવીને હું કાંઈ ધૂપ લેવા ગયો એમાં આરતીની જાળ પરમાત્માના પિતાંબરને અડી ગઈ પિતાંબર હળગવા માંડ્યું પણ સારું થયું કવિરાજ સાયા ઝુલાને કે એણે આવીને તરત ઓલવી દીધા સાહેબ ભક્તિ કરો તો આવી કરે સાયાજી ઝુલા જેવું રાજા ચરણને ત્રીજો વાણ્યો 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 ઈ નો કરે પણ જો ઈ કરે સાહેબ તો રાતે જાડના રોટલા શું પંડના દીકરા ખાંડીને ખવડાવી દે બાપ ભક્તિ કરે તો એવી કરે નાની દીકરીને લાગે નહીં પણ જો એને લાગે તો એ શીલા કી લગન નીરા હો ગઈ મગન એ શીલા કી લગન નીરા હો ગઈ મગન આચા રાજા ચરણ મે અને ભક્તિ લાગી પણ કેવી લાગી એ કાઈ ગમ માણ્યો રે કાઈ રે કાઈ 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 માણ્યો બોલો માણ્યો સોફી નાનકડી માં કાઈ ગમ માણ્યો એને ભલી રાખી દે એ પરણગઢ માં વાણિયા પહેરી લીધો એને પહેરી લીધો મારો હે પ્રેમથી બોલો નગાલા ખાના ઠાકરની જય.